હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે પર્વલય અને એના રિલેટેડ કેટલાક સોંગ્સ જોયા હતા, રાઈટ? સો આઈ હોપ કે પર્વલયમાં તમને પ્રોપરલી ખ્યાલ આવ્યો હશે. મેં તમને કીધી એટલી વસ્તુ તમારે પર્વલય માટે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, આજે આપણે આપણું નેક્સ્ટ નવું જે ટોપિક છે એ સ્ટાર્ટ કરીશું, જે છે ઉપવલય, રાઈટ? સો નેક્સ્ટ જે વક્ર તમારે ભણવાનું છે, જે શેપ તમારે જોવાનું છે, એ શું છે? તો કે ઉપવલય, રાઈટ? સો ઉપવલયની બેઝિક ડેફિનેશન આપણે લોકો જોઈએ તો ઉપવલયમાં તમને શું કહેવા માંગે છે કે ઉપવલય એટલે શું? તો કે જેના સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય એવા બિંદુઓનો ગણ, રાઈટ? દેટ મીન્સ કે જુઓ, તમને અહીંયા આકૃતિ આપી છે કે ધારો કે તમારી પાસે આ બે બિંદુઓ છે F1 અને F2, રાઈટ? સો F1થી કોઈ બિંદુનું અંતર અને F2થી એ જ બિંદુનું અંતર, એ બંનેનો તમે સરવાળો કરો, રાઈટ? પછી તો કે F1થી બીજું કોઈ બિંદુ લઈ લો, ધારો કે P2, અને F2થી બી એ બિંદુ લઈ લો, એ બંનેનો સરવાળો કરો. એમ તમે એ જે ઉપવલય છે એના બધા જ બિંદુઓ લઈ લો અને એ બંને બિંદુઓથી ત્યાંના બિંદુઓનો સરવાળો કરો તો એ કેવો હોવો જોઈએ? અચળ, રાઈટ? દેટ મીન્સ કે આ જે કન્ડિશન તમને લોકોને આપી છે, દેટ મીન્સ કે આ કન્ડિશન સાચી થવી જોઈએ, રાઈટ? સો આ જે અંતરોનો સરવાળો છે એ તમારો ઓલવેઝ કેવો હોવો જોઈએ? તો કે અચળ હોવો જોઈએ, રાઈટ? સો એને તમે લોકો શું કહેશો? ઉપવલય, રાઈટ? ઉપવલય તમને આવો શેપ આપશે, જે રીતે સર્કલને તમે બે સાઈડથી ઉપર નીચેથી પુશ કરો અને જે ટાઈપનો શેપ તમને મળે એ ટાઈપનો તમને ત્યાં આકાર જોવા મળશે. ઓકે, સો એને આપણે શું કહીશું? ઉપવલય. અગેઇન, ઉપવલયના રિલેટેડ કેટલાક વર્ડ્સ, જેવી રીતે પર્વલય માટે તમે જોયું હતું, રાઈટ, નાભી છે, નિયમિકા છે, તો એ જ રીતના કેટલાક વર્ડ્સ તમારે ઉપવલય માટે પણ જોવાના છે, રાઈટ? સો ઉપવલય માટે તમે જોશો તો સૌથી પહેલાં તો તમારે શું ધ્યાનમાં રાખવાનું? તો કે દરેક આકૃતિ મેં તમને કીધી એમ કે તમારે એક્સ અને વાય અક્ષ પર વિચારવાની, રાઈટ? કે એની ઉપર ડ્રો કરેલી છે, એનું સેન્ટર જે છે શું હશે? ઓલવેઝ ઉગમ બિંદુ હશે, રાઈટ? સો એ જે બી ફિક્સ બિંદુ છે, ધારો કે F1 અને F2, તો એને તમારે શું કહેવાનું છે? તો કે નાભીઓ કહેવાની છે, રાઈટ? પછી તો કે નાભીને જોડતો જે રેખાખંડ તમે લોકો ડ્રો કરશો, રાઈટ, નાભીમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે શું કહીશું? તો કે પ્રધાન અક્ષ કહીશું, રાઈટ? દેટ મીન્સ કે તમારી નાભી જે છે એ ઓલવેઝ પ્રધાન અક્ષ પર હશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, એવી જ રીતે એ અક્ષને લંબ જે બીજો અક્ષ બચશે એ તમારો શું થઈ જશે? ગૌણ અક્ષ થશે, રાઈટ? ઓ જે છે એ તમારું કેન્દ્ર થશે, અને સાથે સાથે કે તમારું પ્રધાન અક્ષ છે એને ઉપવલય જ્યાં છેદે છે, દેટ મીન્સ કે આ બિંદુ બે એ અને બિંદુ બી, રાઈટ? સો એ બિંદુઓને આપણે શું કહીશું? શિરોબિંદુ કહીશું. શિરોબિંદુ ખાલી ને ખાલી કોને કહીશું? જ્યાં તમારો ઉપવલય પ્રધાન અક્ષને છેદે છે એ બે બિંદુઓને, રાઈટ? સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે અહીંયા મેઇન તમારી જે કેલ્ક્યુલેશન છે એ કોને અકોર્ડિંગ હશે? પ્રધાન અક્ષ માટે હશે. પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ ખાસ ધ્યાનમાં રાખજો, બિકોઝ જ્યારે આપણે ઉપવલયની ડેફિનેશન જોઈશું ત્યારે એના રિલેટેડ જ તમારે કેલ્ક્યુલેશન કરવાની થશે, રાઈટ? અક્ષ તમારે ખાસ જોવો પડશે કે પ્રધાન અક્ષ કયો છે અને ગૌણ અક્ષ કયો છે, રાઈટ? પછી જ એના રિલેટેડ આગળ કેલ્ક્યુલેશન જે છે એ તમારે કરવાની છે. ઓકે, નેક્સ્ટ તમારે જોવાનું છે કે એના શિરોબિંદુ, રાઈટ, એની જે વચ્ચેની તમારે લંબાઈ આપી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, એના રિલેટેડ સૂત્રો, રાઈટ? અગેન, જેવી રીતે પર્વલયમાં મેં તમને કીધું હતું એમ કે તમારે ખાલી આકૃતિ અને સૂત્રો પર જ વર્ક કરવાનું છે, એની સાબિતીમાં જવાની જરૂર નથી, રાઈટ? સો આપણાને ઉપવલય માટે જેટલા જેટલા સૂત્રો, રાઈટ, અને જેટલી ફિગરની જરૂર છે આપણે એટલી જ કેલ્ક્યુલેશન કરીશું. સો નેક્સ્ટ તમને લોકોને શું કીધું છે કે લંબાઈ તમારે શોધવી હોય, રાઈટ, તો તમારે સૌથી પહેલાં તો કે જે તમારું ઉગમ બિંદુ છે ત્યાંથી F1ના અંતરને તમારે શું કહી દેવાનું? સી. તો એટલું ને એટલું અંતર ઉગમ બિંદુથી F2નું હશે, રાઈટ? તમે ઉપવલયનો શેપ જોશો તો એ તમને બધા જ અક્ષમાં સરખી કિંમત આપશે, દેટ મીન્સ કે જેટલો પોર્શન પહેલા ચરણમાં હશે એટલો જ બીજા ચરણમાં, એટલો જ ત્રીજા ચરણમાં, અને એટલો જ ચોથા ચરણ, રાઈટ? એટલે તમે એવું કહી શકશો કે બંને અક્ષ પ્રત્યે મતલબ કે કેવું હશે? સંમિત
શેપ છે એવું તમે કહી શકો. જેવી રીતે આપણે પરવલયમાં જોયું હતું બે અક્ષમાં સંમિત ગ્રાફ મળે, એવી જ રીતે અહીંયા ચારે ચાર તમને ચરણમાં કેવો ગ્રાફ મળશે, સંમિત ગ્રાફ મળશે, રાઈટ. એવી જ રીતે ઉગમ બિંદુથી કરીને તમારું જે શિરોબિંદુ છે, રાઈટ, મુખ્ય અક્ષ માટેનું જે તમને છેદ બિંદુ છે એની લેન્થને તમારે શું કહી દેવાનું, એ તો તમને એટલી ને એટલી લેન્થ બીજી બાજુ બી મળશે. અને બીજું કે ઉગમ બિંદુથી ગૌણ અક્ષ સુધીની લેન્થ, રાઈટ, આ જે લેન્થ છે એને તમારે શું કહી દેવાનું, તો કે બી, રાઈટ. તો હવે બંને બાજુ તમને સરખી સરખી લેન્થ મળશે, એટલે જ્યારે તમારે ફાઇનલ સૂત્રની વાત કરવી હોય તો તમે શું કહી શકો કે પ્રધાન અક્ષની લંબાઈ કેટલી છે, તો કે 2a. ગૌણ અક્ષની લંબાઈ શું થશે, તો કે 2b. અને જે નાભિયો વચ્ચેનું અંતર છે એને આપણે શું કહીશું, 2c, રાઈટ. સો પ્રધાન અક્ષની લંબાઈ માટે હંમેશા શું ધ્યાનમાં રાખવાનું, 2a. ગૌણ અક્ષની લંબાઈ માટે શું ધ્યાનમાં રાખવાનું, 2b. અને બંને વચ્ચેના અંતરને તમારે શું કહેવાનું, F1 થી F2 સુધીનું અંતર, રાઈટ, બે નાભ્યો વચ્ચેનું અંતર એને તમારે શું કહેવાનું, 2c, રાઈટ. સો આટલી વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની, રાઈટ. કદાચ તમને કીધું હોય કે અર્ધ પ્રધાન અક્ષ કે અર્ધ ગૌણ અક્ષ, ઓબ્વિયસલી આખાની લંબાઈ 2a 2b છે, તો તેને અડધું કરશો તો તમને શું મળશે, a અને b, રાઈટ. સો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, ઓકે. નેક્સ્ટ જે ટોપિક તમને લોકોને આપેલો છે એમાં શું કીધું છે કે અર્ધ પ્રધાન અક્ષ, અર્ધ ગૌણ અક્ષ તથા કેન્દ્રથી નાભી સુધીના અંતર વચ્ચેનો સંબંધ. આનો મતલબ શું છે, અર્ધ પ્રધાન અક્ષ એટલે કે a, અર્ધ ગૌણ અક્ષની લંબાઈ એટલે કે b, અને કેન્દ્રથી નાભી સુધીનું અંતર, એક જ નાભી સુધીના અંતરની વાત કરી છે એટલે કેટલી હશે, c, રાઈટ. દેટ મીન્સ કે a, b અને c ત્રણ જે અંતર તમારી પાસે છે એની વચ્ચેનો સંબંધ, રાઈટ. સો આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે a, b અને c વચ્ચે કોઈ સંબંધ તમારે પ્રસ્થાપિત કરવો હોય તો એનું સૂત્ર તમારી પાસે છે ઓલરેડી, રાઈટ. સો કદાચ ત્રણમાંથી બે વસ્તુ આપી હોય અને ત્રીજી શોધવાની હોય તો એ સૂત્રનો મદદ કરી અને ઇઝીલી તમે લોકો શોધી શકશો, રાઈટ. સો સૂત્રની વાત કરીએ તો આ જે સૂત્ર છે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ત્રણે વચ્ચેનો સંબંધ તમારે જોવો હોય તો શું હશે, a² = b² + c² અને અથવા તો તમારે ખાલી c શોધવાનું હોય તો c માટે તમે ડાયરેક્ટલી યાદ રાખી શકો કે √a² - b² રાઈટ. બટ મોસ્ટલી a² = b² + c² ધ્યાનમાં રાખશો તો કોઈ પણ b આપેલી હશે તો ત્રીજી કિંમત એ સૂત્રમાં મૂકી અને ઇઝીલી તમે લોકો ફાઇન્ડ કરી શકશો, રાઈટ. સો ત્રણે વચ્ચેનો સંબંધ તમને જ્યારે કીધો હોય ત્યારે આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, રાઈટ. એના પછી જે તમારે જોવાનું છે એ છે ઉપવલયના વિશિષ્ટ વિકલ્પ, રાઈટ. સો ઉપવલયના વિશિષ્ટ વિકલ્પમાં તમારે કયા બે ઓપ્શન જોવાના છે, તો કે એક તો તમારું જો c = 0 હોય અને બીજું તો કે c = a હોય. હવે ઓબ્વિયસ છે કે તમે c = 0 લઈ લો એટલે તમારું F1 અને F2 સરખું થઈ જશે, કેમકે બંને નાભ્યો વચ્ચે કોઈ અંતર જ નથી. અને એ કેસમાં તમે લોકો જો આકૃતિ દોરશો તો a અને b તમને કેવા મળશે, સરખા, રાઈટ. સો એ કેસમાં a = b થઈ જશે. ઓબ્વિયસલી આ સૂત્રમાં બી કિંમત મૂકશો c ની જગ્યાએ 0, તો a² = b² સો તમે કહી શકો કે a = શું થશે, b. અને જ્યારે બી તમારું a = b હશે તમારું ઉપવલય જે છે શેમાં કન્વર્ટ થઈ જશે, વર્તુળમાં કન્વર્ટ થઈ જશે, જે ફિગર તમને લોકોને આપી છે, રાઈટ. દેટ મીન્સ કે વર્તુળ જે છે એ ઉપવલયનો શું છે, એક વિશિષ્ટ પ્રકાર છે એવું તમે કહી શકો, રાઈટ. દેટ મીન્સ કે તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે c = 0 હોય ઉપવલય તમને કયો શેપ આપશે, તો કે વર્તુળ, ઓકે. અને ત્યાં a અને b ની કિંમત કેવી હશે, તો કે સરખી. સેમ વેમાં જો તમે c અને a ને સેમ લઈ લો, રાઈટ, તમારું ઉગમ બિંદુથી નાભી સુધીનું અંતર અને ઉગમ બિંદુથી શિરોબિંદુ સુધીનું અંતર જો સરખું હોય તો એ કેસમાં ઓબ્વિયસલી તમને b તો મળવાનો જ નથી, રાઈટ. સો ત્યાં તમારું b જે છે એ શું થઈ જશે, જે તમારું ઉગમ બિંદુથી ગૌણ અક્ષનું અંતર છે એ શું થઈ જશે, 0 થઈ જશે, રાઈટ. અને એ કેસમાં તમને લોકોને શું મળશે, તો કે એક રેખાખંડ મળશે જે તમને લોકોને આપેલો છે, રાઈટ. આકૃતિમાં કિંમતો મૂકીને તમે ટ્રાય કરશો તો તમને આ જ ફિગર મળશે,
राइट के ए अने सी सरखा हसे तो आ टाइप नी आकृति तमने लोकोने मळशे एटले त्यां तमने शू जोवा मळशे एक रेखाखंड ओके सो आ बे केसेस तमारे ध्यान में राखवाना के जो सी इज इक्वल्स टू जीरो होय तो उपवलय वर्तुळ में कन्वर्ट थई जशे अने जो सी इज इक्वल्स टू ए हसे तो उपवलय एक रेखाखंड में कन्वर्ट थई जशे ओके सो आ बे स्पेशल केस जे तमने लोकोने आपेला छे उपवलय माटे ए तमारे ध्यान में राखवाना छे ओके नेक्स्ट आपणे एनो नेक्स्ट टॉपिक जोईए जेमां तमने कीधुं छे के उत्केन्द्रता तमे लोको कई रीते शोधी शको राइट सो उत्केन्द्रता माटे तमारे खाली एनो व्याख्या अने सूत्र ध्यानमां राखवानुं छे कि उत्केन्द्रता एक्चुअली छे शुं तो कि उपवलयना केन्द्रथी एक केन्द्रनुं एक नाभिथी अंतर अने केन्द्रथी एक शिरोबिंदुना अंतरना गुणोत्तरने शुं कहેવાય ઉપવલયની ઉત્કેન્દ્રતા હવે આનો મતલબ શું છે કે ઉપવલયથી કેન્દ્રની એક નાભીનું અંતર એક જ નાભીની વાત કરી છે રાઈટ એટલે આપણે એને શું કહીશું સી એક જ નાભી સુધીનું અંતર છે એટલે સી રાઈટ અને એવી જ રીતે એક શિરોબિંદુ સુધીનું અંતર કેટલું હશે તો કે એ રાઈટ સો એ કેસમાં તમારે શું લેવાનું છે કે તમે જ્યારે બી નાભી અને શિરોબિંદુ વચ્ચેનો ગુણોત્તર લેશો તો એ તમને શેની કિંમત આપશે ઉત્કેન્દ્રતાની ઉત્કેન્દ્રતાને આપણે શેનાથી દર્શાવીશું તો કે ઈથી ઈની વેલ્યુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે ઓલવેઝ 0 થી 1ની વચ્ચે હશે રાઈટ અને ઓલવેઝ તમારું જે સી છે એ કરતાં નાનું હશે એ તો બટ ઓબ્વિયસ છે રાઈટ એટલે તમારે સૂત્ર ધ્યાનમાં રાખવું હોય તો શું ધ્યાનમાં રાખવાનું કે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય એ સો જ્યારે બી તમને ઉત્કેન્દ્રતા શોધવાની કીધી હોય તો બે કિંમત તમારી પાસે હોવી જોઈએ સી અને એ કિંમત મૂકશો એટલે તમને લોકોને આન્સર મળી જશે રાઈટ ઓબ્વિયસ છે કે કેન્દ્રથી નાભીનું અંતર સી છે તો ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં જો તમારે કેન્દ્રથી નાભીનું અંતર શોધવું હોય તો શું થઈ જશે એ ઇન્ટુ ઈ ઓબ્વિયસલી તમે ક્રોસ ગુણાકાર કરશો તો ત્યાં તમને સી ઇઝ ઇક્વલ્સ ટુ શું મળી જશે ઈ ઇન્ટુ એ તો કદાચ તમને ઉત્કેન્દ્રતા આપી હોય અને એની કિંમત હોય ને સી શોધવું હોય તો બી તમે ઇઝીલી શોધી શકો ઓકે સો ઉત્કેન્દ્રતાનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ આપણે જે જોવાનું છે એ છે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ સો જેવી રીતે આપણે પરવલયના પ્રમાણિત સમીકરણમાં 4 સમીકરણ જોયા હતા એવી જ રીતે ઉપવલયમાં તમને 2 સમીકરણ મળશે પ્રમાણિત સમીકરણમાં રાઈટ એક હશે કે જ્યારે તમારું મુખ્ય અક્ષ એક્સ એક્સ હશે અને બીજું હશે જ્યારે તમારું મુખ્ય અક્ષ શું હશે વાય અક્ષ હશે રાઈટ સો આ ટાઈપની 2 ફિગર તમને લોકોને મળશે એક્સ અક્ષમાં કેવું હશે કે ઉપર નીચેથી તમે વર્તુળને દબાવો અને જેવો શેપ મળે એ અને વાય અક્ષ જ્યારે મુખ્ય અક્ષ હશે તો તમારે શું ધ્યાનમાં રાખવાનું કે સાઈડમાંથી તમે વર્તુળને દબાવો ને જેવો શેપ મળે એ રાઈટ ઓબ્વિયસલી કે જે મેજર જે બી તમારું મુખ્ય અક્ષ હશે એની લંબાઈ રાઈટ તમારા ગૌણ અક્ષ કરતાં કેવી હશે વધારે હશે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ને આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું કે મુખ્ય અક્ષની જે લેન્થ હશે રાઈટ એ ઓબ્વિયસલી ગૌણ અક્ષ કરતાં તો વધારે જ હોવાની રાઈટ સો હવે તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું કે જો તમારું એક્સ મુખ્ય અક્ષ હોય રાઈટ સો તમારા જે નાભીના શિરોબિંદુઓ છે એક્સ અક્ષ પર હશે લેન્થ જે છે એની લંબાઈ છે એને આપણે સી કીધી છે તો નાભીના શિરોબિંદુઓ કયા હશે તો કે -C0 અને C0 તમારે એફના ને આમ લખવા હોય તો આ રીતે લખી શકો +C0 એવી જ રીતે તમારા શિરોબિંદુના યામ અહીંયા તમારી લેન્થ આપણે કઈ લીધી હતી મુખ્ય અક્ષ માટેની એ તો શિરોબિંદુના યામ શું થઈ જશે તો કે A0 અને અહીંયા શું થઈ જશે તો કે -A0 રાઈટ અને આ તમારી ગૌણ અક્ષની લંબાઈ તો આ શું થશે 0B અને આ શું થઈ જશે 0-B મુખ્ય અક્ષની લંબાઈને તમારે A કહેવાનું અને ગૌણ અક્ષની લંબાઈને તમારે B કહેવાનું રાઈટ અને સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે બી એક્સ અક્ષ એ મુખ્ય અક્ષ હશે તો તમારું ઉપવલયનું સમીકરણ કયું હશે તો કે x²(a²)y²(b²)=1 તમારે ખાલી ને ખાલી આ સૂત્ર દિમાગમાં યાદ રાખવાનું છે કે મુખ્ય અક્ષ એક્સ અક્ષ હશે ત્યારે તમારું સમીકરણ શું હશે ઉપવલયનું તો કે x²(a²)y²(b²)=1 અને ઓબ્વિયસ છે કે તમારું એ જે છે શું હશે > b મેં કીધું એમ કે તમારા મુખ્ય અક્ષની લંબાઈ હંમેશા ગૌણ અક્ષની લંબાઈ કરતાં કેવી હશે વધારે
સેમ વેમાં જો તમારું વાય મુખ્ય અક્ષ હશે, ઓકે, સો તમારા જે નાભિના યામ છે, રાઈટ, એ કેવા હશે? 0C અને 0-C. મુખ્ય અક્ષના યામ કેવા હશે? તો કે 0A અને 0-A. અને ગૌણ અક્ષના કેવા હશે? તો કે -B0 અને B0, રાઈટ. અને એ કેસમાં તમારું જે ઉપવલયનું સમીકરણ છે શું થઈ જશે? તો કે x²/b² + y²/a² = 1. અહીંયા બી તમે અહીંયા એ અને બી લીધું છે, મુખ્ય અક્ષની લંબાઈ એ જે વાય અક્ષ પર છે, રાઈટ. સો તમારે એને ઓલવેઝ વાયની નીચે લખવાનું. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે એ અને બી તમે જ્યારે બી શોધો તો તમારું એક્સ મુખ્ય અક્ષ હોય તો x² ની નીચે એ સ્ક્વેર આવશે, અને જો વાય મુખ્ય અક્ષ હશે તો y² ની નીચે એ સ્ક્વેર આવશે, રાઈટ. સો આ બંને સૂત્રો જે તમને બોક્સ કરીને બતાવ્યા, એ બંને તમારે ઉપવલયના વ્યાપક સમીકરણ, પ્રમાણિત સમીકરણ માટે ધ્યાનમાં રાખવાના, રાઈટ. નેક્સ્ટ, તમને એના સૂત્રની જ સાબિતી માટે બધી કેલ્ક્યુલેશન આપેલી છે, પણ મેં તમને કીધું એમ કે સાબિતી તમારે નથી જોવાની, જસ્ટ આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ જોવાનું છે કે જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હશે ત્યારે એનું પ્રમાણિત સમીકરણ શું હશે? તો કે x²/a² + y²/b² = 1, રાઈટ. અને નીચેની ચર્ચામાં બી તમને એ જ વસ્તુ આપેલી છે કે ત્યાં તમારા જે ઉપવલયના સમીકરણો હશે એ કઈ કઈ રેખાઓ વચ્ચે આપેલા છે અને ઉપવલયને ક્યાં ક્યાં છેદશે, રાઈટ. સો ઓબ્વિયસલી તમે જે શિરોબિંદુઓ છે એમાંથી પસાર થતી રેખાઓ દોરશો તો આ જ ટાઈપના ઇક્વેશન્સ તમને લોકોને મળશે, રાઈટ. અને ઓબ્વિયસ છે કે જ્યારે તમારું વાય અક્ષ પ્રધાન અક્ષ હશે ત્યારે આ સમીકરણ તમને મળશે, ઓકે, કે x²/b² + y²/a² = 1. અને આ બે સમીકરણો આપણા શું છે? તો કે ઉપવલયના પ્રમાણિત સમીકરણો છે, ઓકે. સો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ઉપવલયના પ્રમાણિત સમીકરણમાં, ઓકે. નેક્સ્ટ જે તમારે જોવાનું છે, તો જેવી રીતે આપણે પરવલય માટે કેટલાક તારણો જોયા હતા એવા સેમ તારણો તમારે ઉપવલય માટે બી જોવાના છે, રાઈટ. સો મેં તમને કીધું એમ કે ઉપવલય બંને અક્ષો પ્રત્યે સંમિત હશે. ત્યાં આપણે કેવા હતા ગ્રાફ કે એક જ અક્ષ પ્રત્યે સંમિત હતા, અહીંયા બંને અક્ષ પ્રત્યે સંમિત હશે એટલે કે ચારેય ચરણમાં તમને સેમ ફિગર જોવા મળશે. તો તમે એવું કહી શકો કે જો તમારું બિંદુ એક્સ વાય ઉપવલય પર હશે તો એની સાથે સાથે -xy, x-y અને -x-y પણ ઉપવલય પર હશે, રાઈટ. સાથે સાથે તો કે ઉપવલયની નાભ્યો હંમેશા પ્રધાન અક્ષ પર હશે અને અક્ષો પરના અંતઃખંડો પરથી પ્રધાન અક્ષ શું થશે નક્કી થઈ શકશે, રાઈટ. એ અને બી તમે જોશો તો એ શું છે? બેઝિકલી અક્ષો પરના અંતઃખંડો જ છે, કે તમારું ઉપવલય અક્ષને જ્યાં છેદે છે એને આપણે એ અને બી કહી દીધું છે, રાઈટ. સો એ અને બીની લંબાઈ, મતલબ કે જે મોટું હશે એના ઉપરથી તમે લોકો પ્રધાન અક્ષ જે છે ઇઝીલી નક્કી કરી શકશો, રાઈટ. બેઝિક તમારે શું ધ્યાનમાં રાખવાનું કે જો તમને સમીકરણ આપી દીધું છે ઉપવલયનું તો x²ના સહગુણકમાં છેદની સંખ્યા મોટી હોય તો એક્સ અક્ષ પ્રધાન અક્ષ, અને y²ના સહગુણકમાં છેદની સંખ્યા મોટી હશે તો પ્રધાન અક્ષ શું હશે? વાય અક્ષ. જે બી પ્રધાન અક્ષ હશે એનો છેદ મોટો હશે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું, બિકોઝ એની જે લંબાઈ છે એ કેવી હશે? વધારે હશે, ઓકે. સો આ ટાઈપની કેલ્ક્યુલેશન્સ જે છે એ તમારે ત્યાં દિમાગમાં રાખવાની અને એના રિલેટેડ ઓબ્ઝર્વેશન્સ જે તમારી પાસે છે એ ધ્યાનમાં રાખવાનું, ઓકે. સો તારણો ખાસ ધ્યાનમાં રાખજો, સમ્સ વખતે આપણાને એની જરૂર પડશે. નેક્સ્ટ જે ટોપિક તમારે જોવાનો છે, લાસ્ટ સૂત્ર જે છે નાભિલંબ. તો પરવલયમાં જેવી રીતે આપણે નાભિલંબ માટેનું સૂત્ર જોયું હતું, સેમ એવું ઉપવલયમાં બી તમારે જોવાનું છે. ઉપવલયમાં નાભિલંબ કોને કહેશો? તો કે ઉપવલયના કોઈ પણ નાભીમાંથી પસાર થતું હોય અને એના અંત્યબિંદુઓ કેવા હોય? ઉપવલય પર હોય તેવા પ્રધાન અક્ષના લંબને શું કહેવાય? લંબ રેખાખંડને નાભિલંબ. કે આ તમારું પ્રધાન અક્ષ, આ તમારા બે નાભી અને એમાંથી પસાર થતા બે રેખાખંડ જે તમારા મુખ્ય અક્ષને કેવા છે? લંબ છે, રાઈટ. સો એની જે એ જે લંબ તમે દોરો છો એને આપણે શું કહીશું? નાભિલંબ. નાભીમાંથી દોરેલો લંબ, ઓકે. સો એ નાભિલંબ ની લંબાઈ તમારે જોવાની છે, રાઈટ. સો તમારા ઉપવલયના સમીકરણને અનુસાર જો તમે નાભિલંબની લંબાઈ શોધશો, રાઈટ. સો તમારે સાબિતી નહીં પણ ખાલી એનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે
નાભી લંબની લંબાઈ હંમેશા તમને કેટલી મળશે? તો કે 2b² / 1. તો જ્યારે બી તમને નાભી લંબની લંબાઈ પૂછી હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું સૂત્ર? 2b² / 1. ઓકે, સો મેં જેટલા સૂત્રો કીધા એ બધા જ સૂત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એના રિલેટેડ જેટલી બી ડિટેલ્સ છે એ બધી જ તમારે નોટ ડાઉન કરવાની છે. એના રિલેટેડ જે સમ્સ તમને સ્વાધ્યાય 11.3 આપેલા છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ટિલ ધેન, થેન્ક યુ.